નમસ્કાર, જય હિન્દ. હું છું પ્રાચી ઠાકર. ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં જોઈશું કે કયો અપરાધી કાનૂનની ગિરફ્તમાં આવી ગયો છે, જોઈશું કે કયો કેસ સિયાહી બનીને પોલીસના ચોપડે નોંધાયો છે અને કોણે નોંધાયું ગુનાની દુનિયામાં પોતાનું નામ. તો શરૂ કરીએ ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડના પહેલા કેસની, કે જોઈએ કયા અપરાધીનો ચહેરો બેનકાબ થયો છે ને કોણ કાનૂનની ગિરફ્તમાં આવી ગયું છે. આ બધું જ ક્રાઇમ બ્રાન્ચમાં. એસિડ એટેક. દેશના એવા કેટલાય પોલીસ સ્ટેશનો છે કે જે યુવતી પર ફેંકાયેલા એસિડ હુમલાને લઈને નોંધાયેલા હશે, પરંતુ ગુજરાતના વલસાડમાં પ્રથમ એવો કિસ્સો જોવા મળ્યો કે જ્યાં યુવતી પર એસિડ એટેક કરવામાં આવ્યો હોય. જો કે આ હિચકારો હુમલો કોઈ યુવકે નહીં, પરંતુ બે મહિલાઓએ કર્યો છે. આખરે કેમ, જોઈએ આ રિપોર્ટમાં. તેજાબ જેની પણ ઉપર પડ્યું, સમજો તે દાઝી ગયું. અનેક એવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે જેમાં તેજાબી હુમલાથી અનેક યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હોય. ન ફક્ત યુવતીઓની, પરંતુ તેની સાથોસાથ પરિવારજનો પણ સતત ચિંતા અને ઘેરા આઘાતમાં જિંદગી ગુજારતા હોય છે. હિન્દુસ્તાનમાં આવા અનેક કિસ્સાઓ પોલીસ ચોપડાઓમાં ભરેલા પડ્યા છે, પછી તે ગુજરાતના જ કેમ ના હોય. વલસાડમાં પહેલીવાર તેજાબી હુમલાની ઘટના બની, જેમાં એક યુવતી મોતને થાપ આપી બચી ગઈ. યુવતી પર તેજાબી હુમલો. નહોતું વિચાર્યું કે તેને આ દિવસો પણ જોવા પડશે. નહોતું વિચાર્યું કે તેના પર તેનો જ પરિચિત તેજાબી હુમલો કરશે. નહોતું વિચાર્યું કે તેની પર જ તેનો જ પ્રેમી તેજાબી હુમલો કરાવડાવશે. અજમલ અંસારી એ શખ્સ કે જેને આ પીડિત યુવતી દિલોજાનથી ચાહતી હતી, પરંતુ તેને નહોતી ખબર કે જેને તે દિલ દઈ બેઠી છે તે જ તેના પર તેજાબી હુમલો કરાવડાવશે. ન ફક્ત તે, પરંતુ અજમલે માતાને ભાભીએ માર્યો, પીડિતાને માર અને તેને પહોંચાડી દીધી હોસ્પિટલના બિછાને. એવા ઘેરા આઘાત સાથે કે જે આઘાત તેના શરીર પરથી તો સમય જતાં નીકળી જશે, પરંતુ દિલો દિમાગમાંથી ક્યારેય નહીં મટે. પીડિતાને નહોતી ખબર કે 2 વર્ષ બાદ તેનો પ્રેમ અજમલ તેને પરત મળશે, તેની સામે આવશે, પરંતુ તેના મનમાં રહેલી અદાવતને તે તેજાબી રૂપમાં પલટશે તેવી ખ્વાહિશ તો પીડિતાએ પણ નહોતી સેવી. મારા પ્રેમ સંબંધ એક અજમલ અંસારી નામના છોકરા સાથે હતા 2 વર્ષથી. એના પછી એ ફરાર થઈ ગયો. મને કહે કે મારા સાથે મેરેજ નથી કરવા, મારે તારા સાથે મેરેજ નથી કરવા. મોબાઈલની સ્ક્રીનમાં ભલે અજમલ અંસારીને જોતી હોય પીડિતા, પરંતુ પીડિતાના દર્દની દાસ્તાન પહોંચી પોલીસ સુધી અને પોલીસે પણ સમગ્ર મામલે ગુનો નોંધ્યો, તો એ વાતનો ઘટસ્ફોટ થયો કે પીડિતા અને અજમલ વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. વલસાડની હોસ્પિટલમાં દર્દથી કણસી રહેલી આ પીડિતાને તેના શરીર પર પડેલા ઈજાના નિશાન કરતા તેના દિલને પહોંચેલી ઠેસે તેને વધુ ઘાયલ કરી દીધી છે. એક વિદર્ભી યુવક અજમલ અંસારી સાથે યુવતીને પ્રેમ થયો. પ્રેમને જ સર્વસ્વ માનનારી યુવતીએ ના તો સમાજની પરવા કરી, ના તો પોતાના જનેતા એવા માતા પિતાની. અજમલના પ્રેમમાં પાગલ યુવતી ભવિષ્યના સોનેરી સપનાઓ જોવા લાગી. તેની સાથે લગ્ન કરીને જીવન હસી ખુશીથી વ્યતીત કરશે તેવા અરમાનો સેવા લાગી. પરંતુ અજમલના મનમાં તો કંઈક ઓર જ ચાલી રહ્યું હતું. અજમલ અને યુવતી બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા હતા. એક તરફ યુવતી અજમલ સાથે લગ્નના સપના જોતી હતી, તો બીજી તરફ અજમલ કંઈક અલગ જ કરવાની ફિરાકમાં હતો કે ત્યાં જ યુવતીએ અજમલ સમક્ષ લગ્નની વાત કરી. તેમના પ્રેમને લગ્નનું નામ મળે તેવું તે ઈચ્છવા લાગી કે ત્યાં અજમલ અસમંજસમાં પડ્યો અને યુવતીને કોઈ ને કોઈ વાતનું બહાનું કરી લગ્નની વાતને ટાળી દેતો હતો. પોતાના સમાજ અને પરિવારની વિરુદ્ધ જઈને પણ યુવતીએ અજમલને અપનાવ્યો હતો, તો બીજી તરફ અજમલ યુવતીને અપનાવવા તૈયાર નહોતો થતો.
તેની સાથે લગ્ન કરવા માટે તે બહાના કાઢવા લાગ્યો. જ્યાં સુધી અજમલને યુવતીની જરૂર હતી ત્યાં સુધી તે તેની સાથે રાસલીલા રમતો રહ્યો. અને પછી લગ્ન કરવાની વાત આવી કે અજમલ યુવતીથી વિમુખ થવા લાગ્યો અને અચાનક યુવતીનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું. યુવતી જ્યારે પણ ફોન કરે કે તેને મળવાની કોશિશ કરી તો અજમલ કોઈ જ પ્રતિકાર આપતો નહીં. સમય રેતીની જેમ સરકતો જતો હતો અને મહિનાઓ વીત્યા. આમને આમ 2 વર્ષ થઈ ગયા કે અચાનક અજમલ યુવતીને જોવા મળ્યો. ત્યાં જ યુવતીએ અજમલને ન મળવા પાછળનું કારણ પૂછ્યું તો અજમલે તેને ઘરે આવવા કહ્યું. યુવતીએ પણ અજમલની વાત માની અને તેના ઘર તરફ પોતાનું વાહન હંકાર્યું. પરંતુ યુવતીએ નહોતું વિચાર્યું કે હવે તેની સાથે થવાનું હતું તે જિંદગીમાં ભૂકંપ લાવી દેશે. જ્યારે એ મને IIFL હોમ લોનમાં મળ્યો, મારા સાથે વાત કરી સરખી રીતના, તે દરમિયાન એને મને કીધું કે તું ચાલ મારા ઘરે મારા સાથે. અને જેવી હું એના સાથે ઘરે ગઈ તેવી એને મારી સ્કૂટી ઊભી રાખીને મારી ચાવી કાઢી નાખી. જેવી એણે મારી ચાવી કાઢી તેવી જ રીતના એણે મારો વાળ ખેંચીને નીચે ઢસડાઈ મૂકી મને રોડ પર. 2 વર્ષ બાદ વિખૂટો પડેલો પ્રેમ અજમલ જ્યારે યુવતીની સમક્ષ આવ્યો કે યુવતી પણ તેને જોઈને બધું જ ભૂલી ગઈ. પરંતુ અજમલ નહોતો ભૂલ્યો અને એટલે જ તેણે પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે પોતાના ઘરે બોલાવી, જે પહેલેથી જ અજમલની ભાભી અને તેની માતા યુવતીની રાહ જોઈને બેઠા હતા. અને જેવી યુવતી અજમલના ઘરે પહોંચી કે શરૂ થયો સિલસિલો તેની ઉપર અત્યાચાર ગુજારવાનો, તેજાબી હુમલાનો. ભાભી એની મમ્મી બેઉ આવ્યા ને જેમ એની ભાભી અને એની મમ્મી આવ્યા મારા પાસે, એની ભાભીના હાથમાં એસિડની બોટલ હતી જેનાથી એને મારા પર હમલો કર્યો. એ છોકરાએ દાંડો લીધો અને મને મારવા ઊભો થયો અને એણે મારું આ ખભાનું હાડકું તોડ્યું. મારા હાથમાં સોજો છે, મારા પગમાં એણે બહુ ખરાબ રીતે માર્યું. જે નહોતું વિચાર્યું તે અજમલે તેની પ્રેમિકા સાથે તેના ઘરે કર્યું. ન ફક્ત અજમલ પરંતુ તેની ભાભી અને માતાએ પણ યુવતીને મોતના મુખમાં ધકેલવાના ઈરાદે એ હદે માર માર્યો કે યુવતી અર્ધમરેલી હાલતમાં પહોંચી ગઈ અને અંતે તેના પર કર્યો એસિડ હુમલો. જ્યારે એની ભાભીએ મારા પર એસિડ નાખ્યું, મને કપડામાંથી વરાળ, મોઢામાંથી લાળ ને બધું પડવા લાગી અને પેલો છોકરો એની મમ્મી પથ્થર લઈને મને મારવા ઊભી થઈ ગઈ. પ્રેમમાં મળ્યો ફરી દગો, અજમલે ફરી કર્યો વિશ્વાસઘાત. પહેલા પણ અજમલના પ્રેમમાં દગો ખાનારી યુવતીને જ્યારે ફરી 2 વર્ષ બાદ અજમલ મળ્યો ત્યાં જ પીડિતાને પોતાના પ્રેમી અજમલ પર વિશ્વાસ રાખવો ભારે પડી ગયો. પોતાના ઘરે બોલાવી અજમલે પીડિતાને ના ફક્ત ઢોર માર માર્યો પરંતુ તેની ભાભી અને માતાએ પણ તેના પર જુલમો સિતમ ભર્યો, કહેર વરસાવ્યો અને અંતે એસિડ હુમલો કર્યો. જોકે પોતાનો જીવ બચાવવા હવાતિયા મારી રહેલી યુવતી ત્રણેયની ચુંગાલમાંથી ભાગી છૂટી અને પોતે હોસ્પિટલ જઈ પહોંચી. કે જેને ખભાના ભાગે, પગના ભાગે તેમજ હાથના ભાગે સામાન્ય ઈજાઓ થયેલી હતી, તેમજ શરીર ઉપર જુદી જુદી જગ્યાએ કોઈક જ્વલનશીલ પદાર્થથી દાઝેલાનું જણાતા તે યુવતીની ફરિયાદ લઈ હાલ આગળની તપાસ ચાલુ છે. આ ગુનામાં ફરિયાદીની ફરિયાદ પ્રમાણે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે ફરિયાદ મુજબ 2 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસે અજમલની માતા અને ભાભીની ધરપકડ કરી છે અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલની પાછળ ધકેલી દીધા છે. જ્યારે પોલીસ ચોપડી મુખ્ય આરોપી એવા અજમલ અંસારીનું પણ નામ નોંધ્યું છે. એક વિધર્મી યુવકને પ્રેમ કર્યો, પરિવાર અને સમાજની પરવા કર્યા વગર તેની સાથે લગ્ન કરવાના સપના સેવ્યા, પરંતુ બદલામાં યુવતીને મળ્યો તો ફક્ત દગો, વિશ્વાસઘાત, માર ફટકાર અને અંતે તેજાબી હુમલો. પોતે ભરેલા પગલાથી વ્યથિત થઈ ચૂકેલી યુવતી અજમલના ઈરાદા ના જાણી શકી, તેના હવસ ભર્યા પ્રેમને તે ના સમજી શકી અને અંતે જ્યારે અજમલનું મન યુવતીથી ભરાઈ ગયું ત્યારે તેણે યુવતીને તરછોડી દીધી અને ફરીથી યુવતી તેની સાથે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની માંગણી ન કરે તે માટે તેની પર કરાવડાવ્યો હિચકારો હુમલો. જોકે વલસાડમાં એસિડ હુમલાની આ પહેલી વારદાત છે અને ખાસ કરીને 2 મહિલાઓ દ્વારા એક યુવતી પર એસિડ હુમલો કરાવાતા આખો મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ભરત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, વલસાડ.